કોઈપણ વેપારી મથક હોય કે ઔદ્યોગિક એકમ, તેમાં કરવામાં આવેલી વીજ લાઇનનું ફિટિંગ યોગ્ય ન હોય અથવા બીજા કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થાય તો આગની ઘટના બનતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે બનવા પામી હતી. મોડાસાના ડુંગરવાડા ચોકડી પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં રોયલ કરિયાણા નામની દુકાન આવેલી છે. આ દુકાન ગત મોડી સાંજે બંધ કર્યા બાદ દુકાનમાંથી ધુમાડાના ગોટી ગોટા ઉડતા જોવા મળ્યા હતા, જેથી આસપાસના લોકોએ આગની ઘટના અંગે દુકાન માલિકને જાણ કરી હતી, જેથી દુકાન માલિકે મોડાસા પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. પણ ફાયર ઘટના સ્થળે આવે તે પહેલા દુકાનમાં તમામ માલ સામાન આગમાં પડીને ખાક થઈ ગયો હતો. જો કે આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગમાં વેપારીને લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાક થતા વેપારીના માથે આભ તૂટી પડ્યું હોય તેવી હાલત થઈ છે. જયદીપ ભાટિયા સાથે ખબર ગુજરાત લાઈવ અરવલ્લી.